Founder. Founder. उतारो ना तो वीडियो लो सारो क्या थोड़ा उतार लिया बोलो लिए जो भी લઈ જાય લઈ જાય માણા ને થોડા દિવસ પહેલા જામનગર રાજકોટ હાઈવે પર શેખપાઠ નજીક એક છકડામાં સવાર વેપારીઓ પાસેથી રૂપિયા 1.25 લાખથી વધુની રોકડની લૂંટ થઈ હતી. બાઇક પર આવેલ બે શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી રફુ ચક્કર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડવા જામનગર શહેરમાં સઘન ચેકિંગ તથા નાકાબંધી કરી હતી. તેમ છતાં આરોપીઓ હાથ લાગ્યા ન હતા. આરોપીઓ રાજ્ય બહાર ફરાર થઈ ગયા હોવાનું તપાસમાં ખુલતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તખતો તૈયાર કર્યો હતો. જે મુજબ જામનગરના ધરારનગર 1નો રહેવાસી આરોપી અબ્દુલ ઉર્ફે અબુડો કાસમ જોખ્યા તેના પરિવારને મળવા આવવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો. ઉપરાંત બીજા આરોપી આબિદ ઉર્ફે આબલો રસિદ ચગડા ભળાલાને પણ પોલીસે દબોચી લેતા શેખપાટ પાસેથી લૂંટ ઉપરાંત દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરો સાથે થયેલ 7,000 તથા 2,500ની લૂંટ તેમજ હાપા માર્કેટ યાર્ડ પાસે ટ્રક ડ્રાઈવર સાથે થયેલ રૂપિયા 10,000ની લૂંટનો પણ ભેદ ઉકેલાયો છે. બંને આરોપીઓ શહેરના સીમાડાઓ પર ટ્રક ડ્રાઈવરોને લૂંટવાની મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે. જામનગરમાં જમીન પર બેઠા બેઠા ભરપૂર અપશબ્દો બોલતી એક યુવતીનો વિડીયો ચર્ચિત બન્યો છે. આ વિડીયો રામેશ્વરનગર વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે. યુવતી નશાની હાલતમાં કોઈ સાથે મોબાઈલ પર વાતચીત દરમિયાન ગાળો બોલી રહી હોય તેવું વિડીયો પરથી જણાઈ રહ્યું છે. પુરુષો પણ શરમાઈ જાય તેવી ગાળો આ યુવતી જાહેરમાં બોલી રહી હતી, પરંતુ કોઈએ તેને રોકવાનો કે સમજાવવાનો પ્રયાસ કર્યો ન હતો. કોઈએ પોલીસને ફોન કરતા પોલીસ દોડી આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં યુવતી છૂમંતર થઈ ગઈ હતી. ખંભાળિયાના જેપી દેવરિયા તથા આંબરડી ગામે 2.5 ઇંચ વરસાદ પડતા નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.